વાયરસના પગલે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ગૌતમનગરમાં કરિયાણાના વેપારીએ આપઘાત કરી દીધો છે। ખાલી રૂમમાંથી સવારે યુપીવાસી વિષ્ણુનો લટકતો મૃતદેહ મળી આવ્યો હતો। વિષ્ણુ દત્તને પોલીસે પકડ્યા બાદ ઘરે આવ્યો ત્યારથી જ માનસિક તણાવમાં હતો। એ દરમિયાન આપઘાત કરી લીધા હોવાનું તેના નજીકનાઓએ જણાવ્યું છે। હાલ પોલીસે આપઘાત કરનાર વિષ્ણુના પીએમની કાર્યવાહી હાથ ધરી છે। સચિન જીઆઈડીસીના ગૌતમનગરમાં રહેતા વિષ્ણુ દત્ત 38 વર્ષીય યુપીવાસી છે। નજીકના લોકોએ કહ્યું હતું કે વિષ્ણુ 2 દિવસથી માનસિક તણાવમાં રહેતો હતો। 10મી મેના રોજ દુકાન ખોલતી વખતે 38 વર્ષીય વિષ્ણુને પોલીસને દુકાન ખોલવાના આરોપમાં ઝડપી લઈને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી। બાદમાં માર માર્યો હતો। આખો દિવસ પોલીસ સ્ટેશનમાં રાખ્યો હતો। પોલીસ સ્ટેશનથી 4000 દંડની રકમ ભરીને આવ્યા બાદ રૂમમાં જ રહેતો હતો। તેને બેઇજ્જતી થયા હોવાનું સતત લાગતું હતું અને આ જ તણાવમાં આપઘાત કરી લીધો હોવાનું નજીકના લોકોએ જણાવ્યું હતું। રાત્રે ભોજન કર્યા વગર સૂઈ જનાર વિષ્ણુ 11મી સવારે માનસિક તણાવમાં હતો। મેરા ઇતના બેઇજ્જતી કભી નહીં હુઆ કહીને રૂમમાં ચાલ્યો ગયો હતો। રાત્રે પેન્ટના બદલે કમરમાં રૂમાલ લપેટી ઘરમાંથી બહાર ચાલી ગયા બાદ પરત નહીં આવતા પત્ની સવિતા દેવીએ ભાઈ સંતોષને બોલાવ્યો હતો। સવાર પડતા જ ઘર પાસેની એક બંધ ખોલીમાં પંખા સાથે દોરી બાંધેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને લઈ પરિવારમાં શોકનો માતમ છવાઈ ગયો હતો। પોલીસે પોસ્ટમોર્ટમની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। વિષ્ણુના મોતથી તેના 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે।